أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين أبي القاسم محمد. Jeune nous dit fou, nous dit sou,
Et nous après, visiblement après que vous avez le courage, vous pouvez s'accueillir les jeunes. Vous pouvez vous accueillir les jeunes, vous pouvez vous accueillir les jeunes. Quand l'imam Ali alayhi salam irshad fermait, que vous vadare pasand eka uchu, jogartame balance ni andarma, mizan ma bevastu ne rako, ektegane buzurgan abhipray rako. બુઝુર્ગનો મત રાખો અને એક ઠેકાણે તમે જવાનનો જુસ્સો રાખો તો ઇમામ અલે સલામ કહે છે કે હું આને વધારે પ્રેફર કરું છું, વધારે પસંદ કરું છું. આ એવો જમાનો છે કે જે જમાનાની અંદરમાં આપણે તરેહ તરેહના પ્રોબ્લેમ જોઈ છે. હું તમને મુસલમાન દેશની જ વાત નથી કરતો, મોંઘારમાં રેકોન્યુ છે. આજે દુનિયાની અંદરમાં ઇન્સાનિયત જે છે પ્રોબ્લેમની અંદરમાં છે અને સોલ્યુશન મળતા નથી. એટલા એક્સપર્ટ વધી ગયા, એટલા ઇન્ટેલેક્ચ્યુઅલ વધી ગયા, સાથે સાથે પ્રોબ્લેમ પણ વધી ગયા. પારમી લે રેઝોન, જે એક રેઝોન છે, બહુ ઘણા રેઝોન છે. જે રેઝોન છે એની અંદરમાં એક રેઝોન એ છે લા ડિક્ટાચ્યુર દે લા જેનેસ. જેન લોકો આવીને પોતાને કઈ સમજી અને આગળ વધે છે, અને જે બુઝુર્ગ લોકો છે, બુઝુર્ગ લોકોની લોકોએ કીધું કે તમે દુશ્મનને આઈલા જો, તમારી જરૂર નથી, તમે કાઈ ના જાણો, હવે તમે કાઈ ના સમજો, સમજદાર હોય તો અમે જ છે. છેલ્લા દીકતા છો દેલા જનેસ. અને હું ફરી વાર કહું છું, આપણો મુસલમાનનો જ પ્રોબ્લેમ નથી, મોંઘ્યાલમાં આખી દુનિયાનો પ્રોબ્લેમ છે. અલોર કે નાજુલ બલાગ સ્પષ્ટ રીતના આપણને કહે છે કે અગર તમે બે બાજુમાં હોય, અગર જૈન હોય કે જેના થકી લડાઈમાં આપણે કામયાબ થઈ શકે છે, બુઝુર્ગ તલવાર નહીં પકડી શકે કેમ કે એ થાકી ગયા હોય, પણ બુઝુર્ગ અહીંયા આવીને એનો મત આપી શકશે. ઘણી ફેર આમ તો એવું હોય છે કે બુઝુર્ગ એ જવાન છે વધારે ફેબલ હોય બુઝુર્ગ કરતા. તમને એની જો એક્ઝામ્પલ ખપતું હોય તો ઘણી ફેર તમે જોજો, સુબોની નમાઝમાં બુઝુર્ગ જઈ શકશે, પણ બિચારો જવાન એનામાં એટલી તાકાત નહીં હોય કે સુબોની નમાઝમાં પહોંચે. સલવાદા મુહમ્મદ વાલે મુહમ્મદ. જવાનને પૂછો શું છે, નિંદર પૂરી નથી. ઓલા જઈફ અદા કે ચાચાની પણ નિંદર પૂરી નથી, પણ તો એ પહોંચી શકે છે મસ્જિદમાં. અને આપણે નિંદર પૂરી ના થાય એટલે આપણને આખો દિવસ સુવાનું હોય તો કોણ ફેબલ કહેવાય, એ આપણે અંદાજો કરીશ. પણ એક નેચરલ ચીજ છે કે વખતે તલવાર પકડવામાં કે બંદૂક પકડવામાં બુઝુર્ગ એ પ્રમાણે આગળ નહીં વધી શકે. પણ જો એક જવાન એવું હોય ને એક બુઝુર્ગ હોય તો ઇમામ અલી અલૈહિ સલામ પહેલે બુઝુર્ગ તરફ જોઈને એને જે અભિપ્રાય હશે, જે કોન્સેય હશે, એના જે મત હશે એને આપણે મોલા પહેલે પૂછશે. શા માટે? કારણ કે વાત આવી ગઈ છે રાય, રાયુ શૈખ એટલે અભિપ્રાય. એમ નહીં કે એની શોભા, એમ નહીં કે એનામાં જે એક્સપિરિયન્સ છે. તમે હજાર ચોપડી વાંચો, તમે હજાર ડિપ્લોમ હોય તમારા પાસે, પણ જે બુઝુર્ગનો જે એક્સપિરિયન્સ છે એ અનોખો જ હોય છે. એટલે આપણે ગુજરાતીમાં કહેવત છે, ભૈરા પણ ગૈણા નહીં. ગૈણા નહીં એટલે એક્સપિરિયન્સ વગરના. ઘણા છે વખતે ભૈરા નહીં હોય પણ ગૈણા લોકો પાસે એક્સપિરિયન્સ હોય. આપણે ભણતરને નીચું નથી પાડતા, નહીં. આપણે તો ભણતરમાં એ સિબલે કરવું જોઈએ કે આખી દુનિયામાં આપણે સૌથી મેયર હોવા જોઈએ. પણ જે માણસ ભણતરમાં આગળ વધે, 20 વર્ષનો થયો, 30 વર્ષનો થયો, એ એમ ના સમજે કેમ કે આ બુઝુર્ગ લોકો ઇન્ફોર્મેટિક નથી જાણતા તો એ અભણ છે. બુઝુર્ગની હોશિયારી એની જગ્યામાં છે, એનો એક્સપિરિયન્સ એની જગ્યામાં છે. અને ફક્ત એક્સપિરિયન્સ અને હોશિયારી જ નહીં, આપણે આગળ આવે છે ઇન્શાલ્લાહ, પણ દેશા જે એક્સપિરિયન્સ છે એ તમને આમને નહીં મળે. ઘણી ફેરે તમે હજાર ચોપડી ઉડલાવી નાખશો પણ એના બરાબરમાં જે વેક્યુ એક્સપિરિયન્સ છે એ વખતે તમને નહીં મળે. તો એટલે જ્યાં પણ ઘરમાં બુઝુર્ગ હોય તો આપણે એ સમજવાનું છે કે આ બુઝુર્ગ એક ભાર નથી. સેપા ઇન પર્સન દે ટ્રો સે ઇન પર્સન કી દો અવાર સા પ્લાસ. પેલું કારણ શું છે? પેલું કારણ મારા તરફથી પેલું કારણ એ છે કે આ બુઝુર્ગ છે એના પાસે એક્સપિરિયન્સ છે.
એના પાસે જિંદગીનો એક્સપિરિયન્સ છે અને બહુ ઘણા એવા કિસ્સા આપણને મળી શકે છે કે જ્યાં હમણાં મોકો નથી. અગર એના પાસે એક્સપિરિયન્સ હોય, એના પાસે અનુભવ હોય, તો આપણું કામ એ છે કે જે આપણે નાના હોય, આપણે નુવેલ જનરેશન હોય, આપણું કામ એ છે કે આપણે બુઝુર્ગ પાસેથી શીખીએ અને મફતમાં શીખીએ. અને એ લોકો વાત જોતા હોય છે કે આપણે એ લોકોને કઈ પૂછીએ, એ લોકોને આપણે કઈ ઘોસી દેરે કરીએ. અગર કોઈને માવતરને ખુશ કરવું હોય, સારામાં સારો કદો ને મોટામાં મોટો કદો એ નહીં, અગર તમને એ લોકોને ખુશ કરવું હોય તો એ લોકો માટે તમે ટાઈમ આપો અને એ લોકોને સાંભળો. એ લોકોને તમે સાંભળો અને એ લોકોને સાંભળવામાં ફાયદો છે. પહેલો ફાયદો જે આપણે પેશ કરાવીશું છે, તમને એમાં કંઈક ને કંઈક એક્સપિરિયન્સ. સલવાલા મુહમ્મદ વાલે મુહમ્મદ. પણ બુઝુર્ગથી ફાયદો બીજો બહુ મોટો ફાયદો છે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ઇરશાદ ફરમાવે છે કે અલ બરકતુ મા અકાબિરકુમ. બરકત ગોતવી છે તમને, બરકત ઘણી વસ્તુમાં હોય છે. એ ઘણી વસ્તુઓ ઘણી વસ્તુઓની અંદરમાંથી એક વસ્તુ એ છે કે અગર તમને બરકત ખપતી હોય તો રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ઇરશાદ ફરમાવે છે અલ બરકતુ મા અકાબિરકુમ, બરકત તમારા બુઝુર્ગો સાથે છે. નસીબદાર છે તે ઘર જે ઘરની અંદરમાં બુઝુર્ગ હોય. નસીબદાર છે, બુઝુર્ગનું હોવું બરાબર છે. આપણે બધાના ઘરે હોય બુઝુર્ગ એક જવાબદારી છે. હું એમ નથી કેતો ભાર છે, સારો શબ્દ ના કહેવાય, પણ એક જવાબદારી છે કે જેના ઘરમાં બુઝુર્ગ હોય એ લોકોને ધ્યાન રાખવાની હોય. યાદ રાખીએ આપણે કે માવતરો હોય કે કોઈ પણ બુઝુર્ગ હોય, ગ્રાઉન્ડ હોય, એ લોકો કોઈ દિવસ તમારા પાસે માંગશે નહીં. ચાલાક એ ઔલાદ છે કે માવતર માંગે એ પહેલા એ કાપતે કરી લે કે આને આની જરૂર છે. અને આપણને સદમો થાય, ઘણી ફેર આપણે ના કાપતે કહી રહ્યા હોય, બહુ ઝાઝા સમય પછી આપણે અહેસાસ થાય કે આજુ મારા મગજમાં નહોતું આવ્યું. પણ અગર આપણે કોશિશ કરીએ એન્ટિસિપાશનની કે એ લોકો તો કોઈ દિવસ નહીં માં એને પાણી પીવો છે, તમને નહીં કે દીકરા મને આ દે ને પાણીનો ગલાસ. આપણને આન્ટિસિપે કરવાનું હોય કે આવી ઉંમરમાં અગર કોઈ હોય, મને લાગે છે એના માટે ફોર્મસો રાખવા જોઈએ અને આ ફોર્મસો બીજા પાસે તમને નહીં મળે. આ તો ધર્મમાં જ તમને આ ફોર્મસો મળી શકે એમ છે, કેમ કે આ ધર્મનો મામલો છે, ધર્મનો મામલો છે. તો આપણે ઇમાજીને કરીએ કે આવટાને એને શું જરૂર હોય. ઘણી ફેરે પ્રાચીક એક્ઝામ્પલ તમને આપું છું. આપણને એમ થાય કે બુઝુર્ગ લોકોને આપણે ફરવા લઈ જાય, એ લોકો હંમેશા બહુ તમને હા નહીં પાડે, નહીં આવે. એના બે ત્રણ કારણો હોય છે. પહેલું કારણ એ છે એ લોકોને એમ થાય કે અમે ક્યાં આ લોકોને ફરી હેરાન કરશું. એ લોકોની રીતિ ભલે એ લોકો જાય ફરે, એ લોકો ખુશ થાય, એ લોકોની ખુશીમાં અમે ખુશ છે, એ લોકોની ખુશીમાં અમે ખુશ છે. એટલે એ લોકો કહેશે કે ના તમે જાઓ, અમે બેઠા છે ઘરે, વાંધો નહીં, આપણે એસિસ્ટ કરીએ વખતે. પણ એમાં બીજા બે ત્રણ પ્રોબ્લેમ છે. બુઝુર્ગ અને ઘણી ફેરે એ લોકો જૈનની જેમ ના હોય, એ લોકોને ટોયલેટની તકલીફ હોય. જેમ જૈન ટોયલેટ માટે વાટ જોઈ શકે, એમ બુઝુર્ગ લોકો વાટ ના જોઈ શકે. એ લોકો લાચાર હોય છે. તો અગર એ લોકોને આપણે સોલ્યુશન ગોતી દઈએ કે ના જ્યાં આપણે જઈ રહ્યા છે આમ બધી સગવડ છે, અને હું વધારે નથી બોલતો, તમે સમજી શકશો કે એના સોલ્યુશન બહુ ઘણા હોય છે, કે ના આને સોલ્યુશન કરવા માટે આપણે આમ કરી શકીએ છે. એ લોકોને જ્યારે આપણે સોલ્યુશન આપીએ તો પોસિબલ છે એ લોકો આગળ વધે. પણ હંમેશા કોશિશ એ કરવાની કે બુઝુર્ગને આપણે પર આંતિસિપશું, એ લોકોની શું જરૂરિયાત છે એને સમજવાની કોશિશ કરે. મુશ્કેલ કામ છે જૈન માટે. બુઝુર્ગ થાય ત્યારે જ અહેસાસ થાય કે ના આમ કરવાનો તો ના કહી રહ્યા. તો બીજો ફાયદો બુઝુર્ગનો ઘરની અંદરમાં શું છે? અલ બરકતુ મા અકાબિરકુમ,
બરકત તમારા બુઝુર્ગો સાથે છે. જો ઘરમાં બુઝુર્ગ હશે તો બરકતનો વરસાદ વરસશે, અને અગર ઘરમાં બુઝુર્ગ નહીં હોય તો હોઈ શકે છે કે બરકત થી પણ આપણે મહેરૂમ રહી જાય. સલવાલા મુહમ્મદ વાલે મુહમ્મદ. અમુક હદીસ ઇન્શાલ્લાહ આપણે પેશ કરું છું, પણ જે એક્સપિરિયન્સ ની વાત આવી તમે સાંભળી રહ્યા છો, જનરેશન એક્સ અને જનરેશન વાય, બરાબર છે? જનરેશન કોમન અને જનરેશન પુરકવા, આ બધું ઓલું છે. એટલે કઈ એમ નથી કે કઈ કિલ્ફો આ વર્ષે, કઈ લોકો એમ કે છે કે 2000 વર્ષ પહેલા ને 2000 વર્ષ પછી, ઇન્ટરનેટ નો જમાનો હતો ને નહોતો, બધું જનરેશન છે. પણ હું તમને એક વસ્તુ કહું, વસ્તુ ઈ છે કે અમે બિનફસા 80 કે 80 માં સાંભળી રહ્યા છે, અને હું ના ભૂલતો તો મારું ઉલ્લાસ ઘર પાસે જીન ખુદાય ને જન્નત માં આલી દરજો ઇનાયત કરે, ઈ બોલતા હતા કે ઈ જમાના ની વાત કરતા હતા. જનરેશન હાઈ અને વાય અને પાઈ, ઈ જમાના ની વાત છે કે જનરેશન હાઈ સલામ ન કરતા, હવે હાઈ હેલો, અને વાય પૂરકવા. ઈ હમણાં ની વાત નથી, યા આજના જનરેશન ની વાત નથી પૂરકવાની, ઈ તો બહુ જાજા વર્ષ પહેલા ની વાત છે. હું એમ સમજુ છું કે એમ નથી કે 2000 પહેલા કે 2000 પછી આજ નો પ્રોબ્લેમ છે. જ્યારે એક માણસ એમ લખી ગયો કે 25 વર્ષ સુધી કે 30 વર્ષ સુધી ઈ નિવોમાં હશે હંમેશા વાય વાય, શા માટે પૂરકવા કરતો રહેશે? પણ જેમ ઉંમર મોટી થશે, ઇલ કોમાન્સ આ કોમ્પ્રોન્દ્ર, ઇલ કોમાન્સ આવવા એપે પ્લુ લાર્જ. પેલે છે બેચકાની જેમ છે, એક કુવાની અંદર પછી ને એમ છે કે આખી દુનિયા આ છે ને વાય શા માટે પૂરકવા કરતો હોય છે. પણ જ્યારે એની દુનિયામાંથી નીકળે છે અને જ્યારે પોતે દુનિયાને જોઈ છે ત્યારે સમજે છે કે ના, આ પૂરકવા ન કરવાનું કોમા કરવાનું છે. એટલે વખતે ટાઈમનો પ્રોબ્લેમ નથી, આપણા આશનો પ્રોબ્લેમ છે કે જેમ જેમ આપણી ઉંમર મોટી થાય એમ વધારે કોમ્પ્રેહેન્સિવ થતા જાય. તો પહેલો આપણે બયાન કર્યા કે એક્સપિરિયન્સ, બીજું બયાન કર્યા બરકત, અને ઇસ્લામની અંદરમાં બુઝુર્ગો બારામાં જો અગર આપણે હદીસોને વાંચીએ આપણે ખુશ થાય, તેમ પોતે કેના આટલું માન છે આપણા બુઝુર્ગ. મદીનાનો માહોલ છે અને રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ બેઠા છે સુરમા મસ્જિદમાં છે, પણ પ્રેસિઝન જ છે એટલે હું હિંમત નથી કરતો કહેવાનું કે મસ્જિદમાં જ્યાં પણ એ લોકો બેઠા હોય બધે બેઠા છે. એમાં એક બુઝુર્ગ આવે છે, એ બુઝુર્ગ આવે છે તો જેટલા બધે હાજર હતા એ લોકોને બહાર લઈ ગઈ આ બુઝુર્ગને જગ્યા આપવા માટે ને એના માટે ક્લાસ કરવા માટે ને આવકાર માટે લોકોને જરાક બહાર લાગી ગઈ. શું થયું બહાર લાગી ગયું? રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ એ લોકોને જોઈને કે અત્યે છે લઈસ મિન્ના મન લમ યરહમ સગીરના વલા યુવક્કર કબીરના, અમારામાંથી નથી કે જે અમારા જે નાની ઉંમર ના હોય એનો ઉપર રહેમ ના કરે, અને જે મોટી ઉંમર ના હોય એની ઇજ્જત ના કરે, અમારામાંથી નથી. એ મુસલમાન નથી. કઈ કઈ બહુ જાજો પ્રોબ્લેમ નતો, એમને કે કોઈ અપમાન કર્યું તો એ બુઝુર્ગનો ના, જુસ્ત એને ધ્યાન કરવામાં જરાક દેર થઈ ગઈ, મૂળું થઈ ગયું જરાક. તમે જો ક્યાં સુધી વાત પહોંચે છે. એ જ સુરત હાલમાં પણ બીજા મોકા ઉપર બે જણા દાખલ થઈ છે, અને એ જ પ્રમાણે રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ એક મોટી ઉંમરના છે બુઝુર્ગ છે ને એક જવાન છે, બે સાથે દાખલ થાય છે, અને ઓલો હશે જરા ઉતાવળો જવાન એટલે એ બોલવાનું શરૂ કરે છે બુઝુર્ગ પહેલા,
એ રસૂલે ને કહે છે હું મારી રીતે તમને બતાને કે ભાઈ કાલ કાલ કબીર કબીર પેલે મોટો મોટો મોટાને બોલવા દે પેલે પછી તારો વારો એટલે દુશ્મન ઈદ છે કે આપણે ત્યાં બુઝુર્ગનું એક માન છે બુઝુર્ગન એક ઇજ્જત છે અને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ મખલુક જે મારાથી મોહતાજ છે એ મોહતાજીની કસમ કે હું શરમાઉં છું જ્યારે કે હું કોઈ બુઝુર્ગ ને ઇસ્લામ ની અંદર માં દેખું તો મને શરમ થાય છે કે હું એના ઉપર અઝાબ મોકલાવું મને શરમ મહેસૂસ થાય છે કે કોઈ ઇસ્લામ ની અંદર માં બુઝુર્ગ થયા હોય એટલે એની ઉંમર મોટી થઈ હોય ઇસ્લામ ની અંદર માં એના ઉપર હું અઝાબ મોકલાવું મને શરમ થાય છે કોણ કહે છે ખુદા કહે છે જ્યારે રસૂલે ખુદા બયાન કર્યા ત્યારે રોવાનું શરૂ કર્યું શા માટે રોય શા માટે રોય રસૂલે ખુદા ભર મજમામાં રોવાનું શરૂ કર્યું આપણા જેવા હતા યા રસૂલલ્લાહ તમે શા માટે રોઈ રહ્યા છો તો એ કે હું એના ઉપર રોઈ રહ્યો છું કે ખુદા જેને જોઈને શરમાતો હોય ખુદા જે બુઝુર્ગ આપણા બુઝુર્ગોને બધા સલામત રાખે ખુદા જે બુઝુર્ગને જોઈને શરમાતો હોય એ બુઝુર્ગ લોકો ખુદાથી જો અગર ન શરમાય એના માટે હું રોઈ રહ્યો છું કે ખુદા તો બુઝુર્ગથી શરમાય છે કે આને હું કેમ જહન્નમમાં કે આનો પર અઝાબ કેમ મોકલાવું પણ એ બુઝુર્ગ ખુદાથી નથી શરમાતો એના પર હું રોઈ રહ્યો છું સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ જે લોકોની ઉંમર 80 વર્ષની થઈ ગઈ હોય એ લોકો શુકર કરે ખુદાનો અને એનાથી એટલે જે ઉંમર છે એના બારામાં ફઝીલત છે ઇન્શાલ્લાહ આપણા પાસે મૌલાના છે કોઈ દિવસ મોકો મળશે આપણને સંભળાવશે બહુ જાજી એની અંદરમાં એ છે કે જેની ઉંમર 40 વર્ષની થાય એ શું કરે મોત માટે તૈયાર થઈ જાય એ છે હદીસ કે જે 40 પહોંચે મોત માટે તૈયાર થઈ જાય અને આ 80 ની વાત છે કે જે મારી ઉંમત માંથી 80 વર્ષ ના થાય એના માટે જહન્નમ હરામ છે એટલે તાંપો મળી ગયો ઇન્શાલ્લાહ સોફ કે કોઈ મરવા પહેલા ગુમરા થઈ જાય તો બીજી વાત છે એટલે કે ઉંમત માંથી જ નીકળી જાય તો બીજી વાત છે એક તૌફીક છે એક તૌફીક છે કે એક રિસ્ક છે કે જેનાથી આપણે બચવાની કોશિશ કરવી જોઈએ બીજી હદીસ માં કહે છે ઇન્નલ્લાહ યુહિબ્બુ અબના અસમાનીન ખુદા 80 વર્ષના લોકોને પસંદ કરે છે એ લોકોથી મોહબ્બત કરે છે અગર ખુદા પોતે મોહબ્બત કરે તો આપણી શું જવાબદારી હોવી જોઈએ સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ એક
ખુદાના અમીનુલ્લાહ જે આપણે ઝિયારત મુબારક છે અમીનુલ્લાહ એ જ પ્રમાણે અમીનુલ્લાહ છે કે ખુદાના અમાનતદાર છે યા તો ખુદાના અસીર છે ખુદાના હવે એ લોકોની ઉંમરને જોઈને આપણે એમ કહી શકીએ કે હવે એ લોકો અસીરની અંદરમાં છે જે પણ હોય તુક્તબુ લહુલ હસના વ તુમહા અન્હુ સયઆત એ લોકો સારું કામ કરે તો એ લોકોની નેકીની કિતાબ જે છે એ ખુલ્લી હોય છે ને બધું લખાતું હોય છે અને સાથોસાથ એ લોકોની જે બુરાઈ છે એ લખાતી નથી બલકે જે આગલી બુરાઈ હોય એ દેખાતી જાય છે સલવાલા મુહમ્મદ વ આલે મુહમ્મદ આ બધી શામાં આપણે વાત કરી કેમ કે હરેક કોમમાં હરેક સોસાયટીમાં તમે જ્યાં દુનિયામાં જાશો બુઝુર્ગો હોય આજે એવો વખત આવી ગયો છે કે બુઝુર્ગ લોકો દેલેસે છે આપણે તો વાત નથી કરતો હું પણ યુરોપમાં ને બીજે ઠેકાને જરાક મોટી ઉંમર થાય એટલે એમાં ફોયેમાં મૂકી આવે ફોયેમાં મૂકી આવે અલ્હમ્દુલિલ્લાહ મુસલમાનની એ હાલત નથી હજી ખુદા આપણને બચાવે પણ આસ્તે આસ્તે અગર જો આપણે બેદાર નહીં થાય તો ત્યાં આપણે પહોંચશું કેમ કે આસ્તે આસ્તે એ જ રસ્તો બધાય સ્વીકાર કરે છે તો બુઝુર્ગને ફોયેમાં મોકલાવવાનો નથી બુઝુર્ગને ઘરમાં રાખવાનો છે કેમ કે બરકતનો ઝરિયો છે આપણે ઘણી ફેરે કે મોલાના અમે તમને નોતરું આપીએ છીએ ઘરે આવો હા ભાઈ પછી તો કે તમારા તમારા આવાથી તમારા પગલાથી બરકત આવશે અમારા ઘરમાં અમને બોલાવવાની જરૂર નથી મોલાને બોલાવો છો અમને બોલાવવાની જરૂર નથી બુઝુર્ગને ઘરમાં રાખો તો એનાથી ઇન્શાઅલ્લાહ બરકત જે છે ને દરવાજા ખુલી જશે અને ફકત બુઝુર્ગને શોભા માટે નથી રાખવાનું બુઝુર્ગને આપણે શોભા માટે નથી રાખવાનું બુઝુર્ગથી ફાયદો હાસિલ કરવાનો છે જે મૌલાએ કાયનાત આપણને કીધું રાયુ શૈખ અહબ્બુ ઇલૈયા મિન જલદિલ ગુલામ કે બુઝુર્ગના અભિપ્રાય એના ઓપિનિયો એનો મત જે છે મારા માટે વધારે બહેતર છે જવાનના જુસ્સા કરતા આપણે મસાયબ તરફ આવીએ છીએ તે માટે કે આજે બે જીસાને સવાબની મજલિસ છે બે માતા છે તો આપણે કરબલાની એ માતાનો જિકર કરશું કે જે ખરેખર કરુણ છે એનો વાક્યો તમે સમજી ગયા છો તમે સમજી ગયા છો કરબલામાં ઘણી એવી માતાઓ છે હર એક નો જે અહેવાલ છે એ કરુણ છે પણ વખતે વખતે આપણે એમ કહી શકીએ કે જે બીબીનો જિક્ર આપણે કરશું તે વખતે બહુ વધુ કરુણ છે કેમ કે એનું ઘરું ઘર જે છે એ કરબલામાં તમને ખબર છે જનાબે રૂબાબ ની એ હાલત છે કે આશુરાના દિવસે એક ગમ તો તેનાથી નાના બચ્ચાનો પોતે જોઈ છે જનાબે અલિયાસ કરનો સલામ જનાબે અલિયાસ કરનો ગમ નાનો ગમ નથી તમને ખબર છે કેવો ગમ છે એ ગમ છે કે દુશ્મન પણ હુરમલા મલઉન હોરમલા પોતે પણ જ્યારે અંદાજો કરે છે કે જે ખૈમામાં જે બીડી ઊભી છે એ જરૂર આ બચ્ચાની માતા હશે જોઈ રહી છે હોરમલાના હાથ ધ્રુજી ઉઠે છે એ ઇમાજીને કરીને કે જરૂર તે જનાબે નિષ્કરની માતા હશે અસાધારણ જનાબે રબાબ તે છે કે જ્યારે ઇમામ હુસેન અલેસલામના હાથમાં તે જનાબે નિષ્કર છે અને ખૂનથી ભરેલા છે ત્યારે હિંમત નથી કરતા કે એને ખૈમામાં લઈ જઈને એમ થાય છે કે જનાબે રૂબાબની શું હાલત છે અસાધારું એ કેવો આલમ આવે છે કે જ
નામે રૂબાબના હાથમાં તે સોંપે છે અને પછી કહે છે કે રે રબાબ ચાલો આપણે ખેમાની પાછળ જનાને રબાબ પાછળ પાછળ છે મામે હુસેન અલેસલામ આગળ આગળ છે અહીં મામે હુસેન અલેસલામ એક કબર ખોદે છે અને જનાબે રબાબ તે જનાબે અલીઅસગરની લાશને મથેલીને ઉભા છે અને તે માનું કેવું દિલ હશે કે આ ચીજને ખમી શકે સાદારો ત્યાર બાદ ઇમામ હુસેન ઇમામ હુસેન અલેસલામનો ગમ પણ સહન કરે છે જનાબે રબાબ અને જ્યારે અસીરીનો આલમ આવે છે અને જ્યારે લોકો સીર થઈને શામ સુધી પહોંચે છે અમુક ટાઈમ જિંદાનમાં રહી અને જે એક પૂંજી બાકી હતી એક કાપિતાલ જે છેલ્લી બાકી હતી અરે અઝાદારો એ પણ હાથમાંથી ખોવાઈ જાય છે અઝાદારો અને જનાબે સકીયાનો ઇંતેકાલ થઈ જાય છે અઝાદારો અરે જનાબે રબાબના દિલને પૂછો કે ના દિલમાં શું નહીં થયું હોય એક ઠેકાણે જનાબે અલીઅસગર એક ઠેકાણે ઇમામે હુસેન અને હવે જનાબે સકીના એટલે તો જ્યારે રેહાઈ મળે છે જ્યારે રેહાઈ મળે છે અને જ્યારે બધા તૈયાર થઈ અને જ્યારે રવાના થાય છે અઝાદારો એકાએક લોકો નિહાળે છે કે જનાબે જનાબે રબાબ નથી દેખાતા અઝાદારો ગોતવામાં આવે છે ક્યાં હતા જનાબે રબાબ અઝાદારો જનાબે રબાબ અરે તે ખેત ખેતખાનામાં પાછા ગયા જ્યાં જનાબે સકીનાને દફન કરવામાં આવ્યા હતા અઝાદારો જનાબે રબાબને કહેવામાં આવે છે અહીં બીબી અહીં બીબી ચાલો હવે બધા જઈ રહ્યા છે જનાબે રબાબ અરે તેઓને જવાબમાં કહે છે અરે તમે જાઓ હું મારી નાતની સકીના પાસે રોકાઈ જાઉં છું જગ્યા યાદ કરે.